नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणितना चैप्टर नंबर 15 संभावनाना भाग 4 માં આગળ વધીએ। અત્યાર સુધી આપણે આ ચેપ્ટર ની અંદર સમતોલ સિક્કા વિશે સમજ્યા છે, પાસા વિશે સમજ્યા છે અને ગંજીફાના પત્તા વિશે પણ સમજાવ્યું છે। આજે હવે આપણે કેલેન્ડર વિશે સમજવાનું છે। અહીં તમારા માટે કેલેન્ડર દર્શાવ્યું છે, આમાં જાન્યુઆરી થી લઈ અને ડિસેમ્બર સુધીના જે 12 મહિના છે એ 12 મહિનાની અંદર દરેક મહિનામાં કેટલા દિવસો આવે તે તમે નાના ધોરણની અંદર હાથની મુઠ્ઠીવાળી અને કેવી રીતે ગણતરી કરવાની અથવા કેવી રીતે યાદ રાખવાનું તે તમે જાણો છો। અહીં બે શબ્દો વાપર્યા છે, લીપ વર્ષ અને બિન લીપ વર્ષ। વર્ષની અંદર સામાન્ય રીતે જો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે તો તે વર્ષને આપણે બિન લીપ વર્ષ કહીએ છીએ અને જો ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય તો તેને લીપ વર્ષ કહેવાય। તો આપણને કેવી રીતે ખબર પડશે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં 28 હશે કે 29? તો એના માટેની એક સરળ રીત એ છે કે જે વર્ષ હોય, જેમ કે હમણાં 2020 નું વર્ષ ચાલી રહ્યું છે, તો આ 2020 ના વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હશે કે 28 દિવસ એ જાણવા માટે 2020 ની સાલને તમારે 4 વડે ભાગવાની છે। જો 4 વડે ભાગતા શેષ શૂન્ય મળે તો 29 દિવસ એટલે કે લીપ વર્ષ, અને જો શેષ શૂન્ય ન આવે તો 28 દિવસ બિન લીપ વર્ષ કહેવાશે। અહીં તમારા માટે એક કેલેન્ડર મેં રજૂ કર્યું છે 2020। અહીં તમે જોઈ શકો છો કે હાઈલાઈટ પણ કર્યું છે, અહીં ફેબ્રુઆરીમાં આ 28 અને આ 29 એટલે 2020 ના વર્ષની અંદર 29 દિવસ આવ્યા માટે તે કેવું છે, લીપ વર્ષ। 2020 ની સાલને તમે 4 વડે ભાગશો તો તમને 5 × 24 એમ તમને શેષ શૂન્ય મળશે અને માટે 29 દિવસ। અને એ જ રીતે બીજું એક કેલેન્ડર મૂક્યું છે 2019। 2019 ને તમે 4 વડે ભાગશો તો તમને શેષ શૂન્ય મળતી નથી એટલે અહીં 28 દિવસ છે અને એટલે તે કેવું વર્ષ છે, બિન લીપ વર્ષ। તો હાલ આપણું આ કેવું વર્ષ છે, 2020 નું વર્ષ એ લીપ વર્ષ છે, અને જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 1 દિવસ વધશે, જો બિન લીપ વર્ષ હોય તો કુલ 365 દિવસ, અને લીપ વર્ષ હોય તો કુલ 366 દિવસ થશે। હવે અહીં તમારા માટે એક સરળ સૂત્ર બનાવ્યું છે એ જોશો, એટલે શું તો કે અહીં એપ્રિલ મહિનો છે તેમાં 30 દિવસ એ ફોર એપ્રિલ, 30 દિવસ જૂન ના 30 દિવસ, સપ્ટેમ્બર ના 30 અને નવેમ્બર ના 30 દિવસ, આ 4 મહિના એવા છે આખા 12 મહિનામાં કે જે 30 દિવસ વાળા છે અને બાકીના ફેબ્રુઆરીને છોડીને બાકીના બધા જ મહિના 31 દિવસના છે એટલે એ જૂન। એ રીતે આપણે યાદ રાખીશું, અહીંયા જૂ એટલે જૂન અને જુલાઈ બેમાં કન્ફ્યુઝન થાય તો આપણે કયું યાદ રાખીશું તો કે જૂન, બરાબર, જુલાઈ એમ બોલાય અને જૂન એટલે મોટું રસવા વાળું આવે તે જૂન મહિનો આપણે યાદ રાખીશું અને એ રીતે એ જૂનને યાદ રાખીશું। હવે અહીંયા ફેબ્રુઆરી મહિનાની અંદર 2019 નો ફેબ્રુઆરી અને 2020 નો ફેબ્રુઆરી મહિનો મેં અહીંયા દર્શાવ્યો છે। આની પહેલા આપણે વાત કરી 2019 કેવું વર્ષ છે તો કે બિન લીપ વર્ષ છે અને માટે ફેબ્રુઆરીમાં 28 દિવસ છે, અને 2020 નું વર્ષ કેવું છે તો કે લીપ વર્ષ છે એમાં કેટલા દિવસ છે, 29 દિવસ છે, બરાબર। હવે તમને કેવા પ્રકારના દાખલા પૂછાય છે તેની થોડી ચર્ચા કરી લઈએ તો કે દાખલા તરીકે તમને એવું પૂછાય કે બિન લીપ વર્ષ છે એમાં ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના શોધો। હવે જરા વાતને ધ્યાનથી સમજો, અહીં હું તમને પોઈન્ટરથી બતાવું છું, આ સોમવારથી શનિવાર એક આખું અઠવાડિયું, આ બીજું આખું અઠવાડિયું, આ ત્રીજું આખું અઠવાડિયું, રાઈટ, 3 આખા અઠવાડિયા થયા। હવે અહીંયા સોમ મંગળ બુધ ગુરુ અને આ શુક્ર શનિ રવિ એમ આને 3ની સાથે જોડી દઈએ તો 4 આખા અઠવાડિયા બને છે, એટલે કે બધા વાર 4 વખત આવે। અહીં જુઓ, 4 સોમવાર, 4 મંગળવાર, 4 બુધવાર, 4 ગુરુવાર, અહીંયા જુઓ 4 શુક્રવાર, 4 શનિવાર અને 4 રવિવાર, એટલે કે બધા જ વાર 4 જ વખત આવે
बिन लीप वर्ष होय तो ए बिन लीप वर्ष नी अंदर 28 दिवस होय पछी ए महीनो अहींया जेम के आ पहली तारीख शुक्रवारे छे ए महीनो गम्मे ते वार थी शुरू थतो होय तो पण बधा ज वार चार वखत आवे એટલે કોઈ પણ વાર પાંચ વખત આવી શકે નહીં. અહીં મેં લાલ અક્ષરથી મંગળવાર બતાવ્યો છે એટલા માટે કે તમને પ્રશ્નની અંદર કોઈ પણ વાર પૂછાય, મંગળવાર, સોમવાર, બુધવાર, ગુરુવાર ગમે તે વાર પૂછાય પણ કોઈ પણ વાર પાંચ વખત આવતો નથી. ક્યારે? બિનલીપ વર્ષ હોય ત્યારે. તો કોઈ પણ વાર પાંચ વાર નથી આવતો માટે શૂન્ય અને કુલ વાર કેટલા? તો કે 7, એટલે છેદમાં 7, એટલે શૂન્યના છેદમાં 7 એટલે આપણી સંભાવના થઈ જાય 0. હવે વાત કરીએ લીપ વર્ષની. તો અહીંયા 2020 નું વર્ષ લીપ વર્ષ છે અને અહીં 29 દિવસ છે. એટલે તમને ધારો કે આવો પ્રશ્ન પૂછાયો, આનો આ જ પ્રશ્ન મેં રિપીટ કર્યો છે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના કેટલી? તમને અહીં કોઈ પર્ટિક્યુલર વર્ષ નથી આપ્યું 2020 કે એવું કંઈ. આ તો તમને ખાલી સમજાય એટલા માટે આ ચિત્ર મૂક્યું છે. પરંતુ લીપ વર્ષ છે એની અંદર ફેબ્રુઆરી મહિનો ગમે તે દિવસથી શરૂ થઈ શકે છે. એમાં મંગળવાર 5 આવે કે કેમ તો એનો પ્રશ્ન શોધવા માટે, જવાબ શોધવા માટે આપણે વિચારવાનું છે. અહીં તમે જુઓ, આ એક આખું અઠવાડિયું, બીજું આખું અઠવાડિયું, ત્રીજું આખું અઠવાડિયું, ચોથું આખું અઠવાડિયું, એટલે 7 × 4 = 28. 28 દિવસ હોય જેમ અહીંયા હતા તો પૂરેપૂરા 4 અઠવાડિયા થાય. અને અહીં 29 દિવસ છે એટલે એક દિવસ અહીં વધારાનો છે. જોયું? એટલે અહીંયા જુઓ, રવિવારથી લઈ અને શુક્રવાર સુધી બધા 4 દિવસ, 4 વખત આવે છે બધા વાર. પરંતુ શનિવારથી આ મહિનો શરૂ થયો એટલે શનિવાર એક એવો વાર છે કે જે 5 વખત આવે છે. બરાબર? તો હવે અહીંયા આ મહિનો શનિવારથી શરૂ થયો માટે 5 શનિવાર આવે. જો મંગળવારથી શરૂ થયો હોત તો મંગળવાર 5 વખત આવત. અને માટે અહીં 5 મંગળવાર આવે તો તમારે કેવી રીતે ગણશો? તો કે 7 × 4 = 28. 29માંથી 28 બાદ કરો એટલે એક દિવસ વધે. 29 દિવસ છે ને કુલ, એટલે 4 અઠવાડિયા થયા કુલ, એમાંથી એક દિવસ વધે છે. 29માંથી 28 બાદ કરો એટલે એક દિવસ વધે. અને માટે એકના છેદમાં 7, એટલે કે કોઈ એક જ વાર એવો હશે કે જે 5 વાર આવશે, પછી ગમે તે હોય. અહીંયા મંગળવાર મેં લાલ અક્ષરથી બતાવ્યું છે એટલે તમને પ્રશ્ન ગમે તે પૂછાય તો એ પ્રશ્નમાં ગમે તે વાર હોય તો એની સંભાવના 1/7 જ થાય. હવે આપણે વાત કરીશું 30 કે 31 દિવસવાળા કોઈ પણ મહિના હોય અને એની અંદર કોઈ પણ વાર 5 વાર આવે તેની સંભાવના શોધો એમ કહ્યું હોય ત્યારે આપણે કેવી રીતે ગણતરી કરવાની? તમારા રેફરન્સ માટે ખાલી અહીં 2 મહિના બતાવ્યા, મે અને જૂન. તમે જુઓ, મે મહિનામાં 31 છે અને જૂન મહિનામાં 30 દિવસ છે. મેં એક પ્રશ્ન લીધો છે કે મે મહિનામાં 5 શુક્રવાર આવે તેની સંભાવના શોધો. હવે અહીં વિચારવાનું છે કે અહીં 3 તારીખથી લઈને શરૂ કરીએ આપણે વિચારીએ તો 1, 2, 3, 4 ચાર અઠવાડિયા થયા, 7 × 4 = 28. હવે કેટલા દિવસ વધ્યા? તો કે 1, 2 અને 3, એટલે 31 દિવસનો જો કોઈ પણ મહિનો હોય તો એમાં 4 અઠવાડિયા પૂરા કર્યા પછી 3 દિવસ વધશે, એટલે કે કોઈ પણ ત્રણ વાર 5 વખત આવે. અહીં શુક્રવાર 5 વખત છે, અહીં શનિવાર 5 વખત છે અને અહીંયા રવિવાર પણ 5 વખત છે. તો અહીંયા કેટલા દિવસ વધ્યા? 28 દિવસ બાદ કરવાના. 28 દિવસ બાદ કરીએ એટલે 29, 30, 31 ત્રણ દિવસ વધે. અને કુલ કેટલા દિવસ અઠવાડિયામાં? 7 દિવસ, એટલે 5 શુક્રવારે આવે તેની સંભાવના 3/7. આપણે એવું યાદ રાખવાનું છે 31નો મહિનો હોય, 31 દિવસવાળો કોઈ પણ મહિનો હોય. મેં ઉદાહરણ માટે મે મહિનો લખ્યો છે પણ તમને જાન્યુઆરી મહિનો પણ કયો હોય
અને એમાં 5 શુક્રવાર આવે તેની સંભાવના, તો જાન્યુઆરીમાં 31 દિવસ, મેમાં પણ 31, ડિસેમ્બરમાં પણ 31, તો કોઈ પણ 31 દિવસવાળો કોઈ પણ મહિનો હોય તો તેમાં કોઈ પણ વાર 5 વખત આવે, કોઈ પણ વાર. શુક્રવાર અહીં ખાલી ઉદાહરણ માટે છે. કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના પૂછાય તો જવાબ થશે 3/7. એ જ રીતે આપણે અહીંયા જૂન મહિનો લીધો છે કે જેમાં 30 દિવસ છે, તો જૂન મહિનામાં 5 સોમવાર આવે તેની સંભાવના પૂછી છે. તો અહીં તમને બતાવું કે અહીંયાથી શરૂ કરો, એક આખું અઠવાડિયું, બીજું આખું અઠવાડિયું ને ત્રીજું આખું અઠવાડિયું, 3 આખા અઠવાડિયા. હવે આ એક દિવસ અહીંયાથી ઉંચકીને હું મૂકી દઉં તો 4 આખા અઠવાડિયા અને 2 દિવસ વધશે, અથવા 30માંથી 28 બાદ કરો તો 2 દિવસ વધે, એટલે કોઈ પણ વાર, કોઈ પણ 2 વાર 5 વખત આવશે. અહીં જુઓ, સોમવાર 5 વખત છે અને મંગળવાર 5 વખત છે, બાકીના બધા વાર 4 વખત છે. તો જ્યારે તમને 30 દિવસના મહિનામાં કોઈ વાર 5 વખત આવે એવું પૂછાય તો અહીંયા તમે 30માંથી 28 બાદ કરશો એટલે વધશે 2, અને કુલ વાર 7, એટલે 2/7. અને એ જ રીતે બીજું એક ઉદાહરણ તમારા માટે લખ્યું છે, પર્ટિક્યુલર કોઈ દિવસ બતાવ્યો, જેમ કે 15 ઓગસ્ટ ના દિવસે રવિવાર હોય તેની સંભાવના શોધો. તો તમે વિચારો કે ઓગસ્ટ મહિનો, એમાં 15 તારીખ કેટલી વાર આવે? તો 15 તારીખ તો એક જ વખત આવશે, બરાબર. અને વાર કેટલા? તો 7. અને 15 ઓગસ્ટ કોઈ પણ વારે હોઈ શકે, રવિવાર અહીં ખાલી ઉદાહરણ આપ્યું છે, તમને સોમવાર પૂછાય, મંગળવાર પૂછાય, પરંતુ 15 ઓગસ્ટ એટલે 15 તારીખ એક જ વખત આવે છે, માટે 1/7 એની સંભાવના થાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજાયું હશે. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો.